અને દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા અને અભણ અને ગરીબ મુસ્લિમોને પૈસા અને તમામ પ્રકારની સુખ સગવડની લાલચ આપી અને ઇસ્લામ ધર્મના નિયમોને ફેરવી તોડી નફરત અને જેહાદી પ્રવૃત્તિ શીખવાડવાનું અને દેશ વિરોધી પ્રવૃત્તિ અને સુની મુસ્લિમોને બદનામ કરવા આતંકવાદી પ્રવૃત્તિ કરવા અને ફિરકા પરિસ્થિતિ કરવા ધોરાજી શહેરની શાંતિ ડોહોળવા માટે એક મુસ્લિમ પરિવાર એક સુમસામ જગ્યા પર જેતપુર રોડ ઉપર આરડીસી બેંક પાછળની ગલીમાં ગુપ્ત મદરેસા થોડા સમયથી ચલાવી રહ્યો છે અને આ ગુપ્ત જગ્યાએ માંગરોલ વંથલી ચેતપુર જુનાગઢ ઉપલેટા બોમ્બથી લોકોને બોલાવી અને ધોરાજીના ગરીબ જાહેર લોકોને મોટી રકમ તેમજ દરેક સુખ સુવિધા આપી આતંકવાદ તરફ ઢકેલવામાં આવે છે જેને આ ફિરકાને વહાબી કહેવામાં આવે છે અને આવા સંગઠનને બહાર દેશથી અઢળક નાણું હવાલા મારફત મોકલવામાં આવે છે જેથી ભારત દેશની એકતા અખંડતા તોડવાની અને મુસ્લિમોમાં ફિરકા પરિસ્થિતિ ફેલાવી દેશની શાંતિ ભંગ કરવા કોમવાદ ફેલાવી અને દેશને અસ્થિર કરવા બહાર દેશથી મગફળનું નાણું મોકલી અને આવા નાપાક ઇરાદા ધરાવતા સંગઠનોને ઊભા કરી સુમસામ જગ્યાએ મદરેસા ઊભા કરવામાં આવે છે હાલમાં જે સંચાલક જે જગ્યાએ મદરેસા ચલાવી રહ્યો છે તે વિસ્તારમાં કોઈ રહેણાંક નથી તેમજ એ વિસ્તારમાં કોઈ અવર જવર પણ નથી અને સુમસામ જગ્યાએ છે આજ સંચાલક આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં આવી જ પ્રવૃત્તિ કરવા કોશિશ કરેલ હતી પરંતુ ધોરાજીના મુસ્લિમો પાકા સુની હોય અને ધોરાજી ફૂલવાડી વિસ્તારમાં બહારથી આવતા લોકોને રહેવા માટે એક એપાર્ટમેન્ટ ઊભું કરેલ પરંતુ જાગૃત મુસ્લિમોએ વિરોધ કરતાં તેની તેની પ્રવૃત્તિ બંધ કરવી પડી હતી અને એપાર્ટમેન્ટ ગેરકાયદેસર હોય જેથી જાગૃત મુસ્લિમોએ કાયમી સટે લઈ કામ બંધ કરાવેલ જે આજ સુધી કામ ચાલુ કરી શકેલ નથી ધોરાજીમાં આશરે ત્રીસ પાંત્રીસ હજાર મુસ્લિમો રહે છે મદરેસા બંધ કરવામાં આવેલ છે અને સંચાલકો પર કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને આ સંચાલક મારફતે ચલાવવામાં આવતા મદરેસાને બંધ કરવામાં આવે છે અને કાયદેસરની તપાસ કરવામાં આવે છે કે આ પ્રવૃત્તિ ચલાવનારના આકાઓ કોણ છે અને આવી ગંદી પ્રવૃત્તિ ચલાવવા માટે નાણાં કોણ અને ક્યાંથી અને કેવી રીતે આવે છે આજ રોજ ધોરાજી સમસ્ત સુની મુસ્લિમ જમાતના આગેવાનો આલીમો દિન વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરફરાજ કોડી સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઉપલેટા શું નામ છે મારું નામ મનોહર વલી મોહમ્મદ પટેલ કટેલમાં રહું છું ત્યારે ધોરાજીની અંદરમાં લગભગ પંદરથી વીસ વર્ષથી અંદાજે એક જગ્યાએ પોલીસ લાઈનની નજીકમાં એક ગેરધાર્મિક અને ગેરસામાજિક એક પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે લગભગ આઝાદીની પહેલાં અઠાર અઢારસો સત્તાવનની આરે ઘરે અંગ્રેજોએ મુસલમાનોને તોડવા માટે હિન્દુસ્તાનની લોકોની એકતા તોડવા માટે એક સંસ્થાનો પાયો નખાવ્યો જેને વહાબી કહેવામાં આવે છે તે લોકો હિન્દુસ્તાની અંદર રહી હિન્દુસ્તાનના લોકોને આપસમાં તોડવાની કોશિશ કરે છે અને દેશ વિરોધી દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરતાં પણ ઘણી વખત પકડાયા છે તેવા લોકોની સંસ્થા અને શાખ જો ધોરાજીની અંદરમાં નાખવામાં આવે અને તે લોકો જો પ્રવૃત્ત થાય તો ધોરાજીના લોકો માટે કાયમ માટે એક નુકસાનકારક ચીજ ધોરાજી માટે સાબિત થશે તેના માટે ધોરાજીના સર્વે સુન્ની મુસ્લિમ આગેવાનો આલિમો અને દરેક વેપારીઓ દરેક મુસ્લિમોનો ગવર્મેન્ટની પાસે નાયબ કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબને દરેકને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આ પ્રવૃત્તિઓને રોકવા માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવે જો આવું નહીં કરવામાં આવે તો આગળ જતાં શાંતિ એ લોકોની સાબી માટે જતા થોડા દિન શાંતિ દોડાશે તે લોકોની જે ગેરધાર્મિક અને દેશ વિરોધી દેશદ્રોહી જે પ્રવૃત્તિઓ છે તેના માટે ભારતના દોસ્ત અને દુશ્મન નામની એક કિતાબ આમદાણી સાહેબે લખેલ છે જો વધારે માહિતી મેળવવી હોય તો તે કિતાબનું અધ્યયન કરવામાં આવે તેને વાંચવામાં આવે